નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેકચર અંદર પરાગ વિશે જોઈએ તો પરાગની વ્યાખ્યા શું ફરીવાર જોઈ લઈએ પરાગાશયમાંથી મુક્ત થતી પરાગ્રદને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત કરવાની સ્થાનાંતરિત કરવાની જે ક્રિયા છે એને પરાજ્ઞયન કહેવાય પરાગ્ઞયન ત્રણ પ્રકારના હોય સ્વફલન ગેટોનો અને પરફલન આ ત્રણેય પ્રકાર પરાગ્રજ સ્ત્રોતના આધારે એટલે કે પરાગ્રજ કઈ રીતે આવે છે એના આધારે છે યાદ રાખજો આધારે છે નો સ્ત્રોત કઈ રીતે પરાગ્રજ ક્યાંથી આવે છે તેના આધારે છે હવે આપણે જોવાનું છે સ્વફલન તો સ્વફલન કોને કહેવાય તો પુષ્પની પરાગ્રજ તેજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત કરવાની ક્રિયાને સ્વફલન કહે છે તો સ્વ એટલે પોતાનું અને ફલન એટલે પોતાનું જ ફલન કરવું તો કોઈ પુષ્પની પરાગ્રજ તે પુષ્પના પરાગાસન પર સ્થળાંતરિત કરવાની ક્રિયાને સ્વફલન સ્વફલનમાં પરાગાસન અને પરાગાસય નજીકમાં એક જ પુષ્પ ઉપર આવેલા હોય મતલબ સ્વફલનમાં મોટાભાગે વનસ્પતિ છે એ દ્વિલિંગી હોય અને દ્વિલિંગી હોય તો જ પરાગાસન અને પરાગાસ નજીકમાં એક જ પુષ્પ ઉપર હોય શકે માટે દ્વિલિંગીમાં શું જોવા મળે છે સ્વફલન જોવા મળે છે આગળ વાત કરીએ લીલીએસી ફેબીએસી રોઝેસી અને સોલેનેસીમાં સ્વફલન થાય છે આ કુળ છે લીલીએસી ફેબીએસી રોઝેસી સોલેનેસી આ પ્રકારના જે ઘાસના કુળો છે આ બધા કુળોની અંદર મોટાભાગે શું થાય છે સ્વફલન થાય વાયોલા વાયો અને અબૂટી જેવી વનસ્પતિઓમાં સ્વફલન માટે બે પ્રકારના પુષ્પો હોય જોજો વાયોલા કોમેલિના અને અબૂટી જેવી વનસ્પતિઓમાં સ્વફલન માટે બે પ્રકારના પુષ્પો હોય એક તો હવાઈ પુષ્પો અને બીજા સમૃદ્ધ પુષ્પો હવાઈ પુષ્પો શું હોય કે બીજા પુષ્પો એના જેવા જ હોય અને આ સમૃદ્ધ પુષ્પો હોય આ પુષ્પો કદી ખીલતા નથી માટે તેને કહેવાય કે જે પુષ્પો કદી ખીલે છે કેસર ચક્ર એક જ પુષ્પમાં હોય અને એ ખીલતા ન હોય પરિણામે જે કોઈ પુષ્પ છે એની પરાગ્રત છે એ તે જ પુષ્પના આસન ઉપર થાય તમે કહો સર અમારે આ હવાઈ પુષ્પો અને સવૃદ્ધ પુષ્પો જોવા છે તો ચલો હું તમને આ બંનેની ફિગર દેખાડી દઉં જો વિદ્યાર્થીઓ આ જે જે આકૃતિ તમને પુષ્પો છે અને આ સવૃત પુષ્પો છે જે આ સવૃત પુષ્પો છે એ કદી ખીલતા નથી અને ખીલતા ન હોય શું હોય પરિણામે શું હોય એ બીડાયેલા હોય અને બીડાયેલા હોય એટલે એની પરાગ્રત બીજે ક્યાંય બહાર છટકે નહીં તેના પોતાના પરાગાસન ઉપર જ આવે આ સ્વફલન માટેના કોમેલીનાનો ફિગર છે આ કોમે કોમેલીના વનસ્પતિ છે એની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે ગેટો નો ગેમી યાદ રાખજો શું નામ છે ગેઇટો નો ગેમી ગેઇટોને નો ગેમી પુષ્પની પરાગ્રજને વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થળાંતરિત કરવાની ક્રિયાને ગેટો નો ગેમી કહે તો પુષ્પની જે પરાગ્રજ હોય એ એ જ વનસ્પતિના અન્ય પુષ્પો ઉપર સ્થળાંતરિત કરવી દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે એની અંદર દસ પુષ્પો છે વનસ્પતિના અન્ય જે નવ પુષ્પો છે એમાં કોઈ કોઈ પરાગ આસન ઉપર જાય અને સ્થળાંતરિત થાય તેને શું કહેવાય ગેટોનો ગેમ આ પ્રક્રિયા પરાગ નયન સાથે સંકળાયેલી છે જો કોની સાથે સંકળાયેલી છે પરાગ્ણયન સાથે પણ પરંતુ જનીનિક રીતે પરાગ રજે તે જ વનસ્પતિની છે માટે તે સ્વપરાગ્નયન જો આ શબ્દ સમજવા જેવો છે આ પ્રક્રિયાએ પરાગણયન સાથે સંકળાયેલી છે પણ કયા પ્રકારનું પરાગણયન તો એ પરપરાગણયન સાથે સંકળાયેલી છે એ પરફલન સાથે સંકળાયેલી છે તમે કહો સર આ તો ગેટોનો ગેમી છે અને પરફલન સાથે સંકળાયેલી છે

પરાગ્રજ ને લઈ જાય છે તો એ શું થયું પર પરંતુ વિચાર કરવા જેવી બાબત પરાગ્રજ છે છે એ છોડ માટે માટે શું છે પરંતુ જનીનિક રીતે પરાગ્રજ તેજ વનસ્પતિની છે માટે શું છે સ્વપરાગ્ન આ જનીન તો એ વનસ્પતિનું જ છે ને એની પરાગ્રજ છે માટે જનીનિક રીતે તો એક સરખા જ છે એક જ કુટુંબ છે મતલબ એક જ ફેમિલી છે માટે વાંધો આવે નહીં આ સ્વપરાગ નહીં ત્રીજું છે પરફલન તો પરફલન એટલે પોતાની પરાગ્રજને અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત કરવાની ક્રિયાને જો વિદ્યાર્થી દ્વારા અહીંયા પૃથ્વી લખાઈ ગયું છે પણ શું છે પોતાની પરાગ્રજને અન્ય પુષ્પના પરાગાસન પર સ્થળાંતરિત કરવાની ક્રિયાને શું કહે છે પરવશ અથવા પરફલન ખબર પડી ગઈ જો અહીંયા પરાગ્રત છે એ ન પોતાની વનસ્પતિ ઉપર પરંતુ બીજી કોઈ વનસ્પતિ ઉપર સ્થળાંતરિત કરવાની છે કોના ઉપર બીજી કોઈ વનસ્પતિ ઉપર અને પરફલન આ પ્રક્રિયા જનની ભિન્નતા સાથે સંકળાયેલી છે જો અહીંયા તો છે ને પરાગ્રત બીજી વનસ્પતિ ઉપર જાય અને જનની ભિન્નતા આવવાની કારણ કે શું હોય છે ફેમિલી બદલાઈ ગયું છે ફેમિલી બદલાણ એટલા માટે અને એક વસ્તુ તમને કહી દઉં જે આ ત્રણ પ્રકારના પરાગન છે ને સ્વફલન ફલન ઘેટો નો ગમે પરફલન એની અંદર જો આ સ્વફલન અને ગેટોનો ગેમી છે ને એ બંને સ્વપરાગનયનમાં આવે જ્યારે પરફલન છે ને પરપરાગનયનમાં જો સ્વફલન અને ગેટોનો ગેમી શેમાં આવે સ્વપરાગનયનમાં સ્વપરાગનયન એટલે પોતે જ પોતાનું ફલન કરવું જ્યારે આ પરફલન છે જે પરવશ છે એ પરપરાગનયન

આ અંડનાલ છે આ દંડ છે આ અંડનાલ છે જરાયુ સાથે જોડાયેલો હોય છે અને જરાયુ અંડનાલ સાથે જોડાયેલું હોય અંડનાલ અંડનાલ અંડક સાથે જોડાયેલું હોય મતલબ જે આ અંડક છે એ અંડનાલ વડે જરાયુ સાથે જોડાયેલું હોય છે એની આકૃતિ બતાવી છે નહીં અંડક નાનું અંડાકાર રચના ધરાવતું અને અંડનાલ તરીકે ઓળખાતા ટૂંકા દંડ વડે જરાયુ સાથે ચોંટેલું હોય છે આ અંડક નાનું છે અંડાકાર રચના ધરાવતું છે અને અંડનાલ તરીકે ઓળખાતા ટૂંકા દંડ વડે અહીંયા જરાયુ સાથે જોડાયેલું હોય છે અથવા ચોંટેલું હોય છે અંડકનો દેહ જે ભાગ અંડનાલ સાથે જોડાયેલો હોય તે પ્રદેશને બીજ કેન્દ્ર કહે છે તો અંડકનો દેહ જે ભાગ આ અંડકનો જે દેહ ભાગ છે એ શું હોય અંડનાલ સાથે જોડાયેલો હોય જો આ બંને ભાગ જો જોડાયેલા છે તેને શું કહે છે બીજ કેન્દ્ર કહે

એક તો બાહ્ય આવરણ છે અને એક અંતઅંડક આવરણ છે અંડક આવરણનો ટોચના ભાગે એક છિદ્ર જેવી જગ્યા બનાવે છે જેને અંડછિદ્ર અથવા બીજાંડ છિદ્ર કહે તો જે આ અંડક આવરણો હોય એ અંડક આવરણનો જે ટોચનો ભાગ છે એક છિદ્ર બનાવે છે એ છિદ્રને શું કહેવાય અંડછિદ્ર કહેવાય અથવા એને શું કહેવાય છે બીજાંડ છિદ્ર અને આ અંડછિદ્રમાંથી શું હોય છે જે પરાગનલિકા છે એ પરાગનલિકા જે નીકળે એમાંથી જે નરજની હોય એ અંડ છિદ્ર દ્વારા શું હોય કરતા હોય છેડે એટલે કે અંડકના તલસ્ત ભાગે નાભી આવેલી હોય અંડ છિદ્ર ના વિરુદ્ધ છેડે એટલે કે અંડકના તલસ્ત ભાગે નાભી આવેલી હોય છે આજે આ અંડ છિદ્ર છે બરોબર આ અંડછદ્ર એના વિરુદ્ધ છેડે શું હોય નાભી આવેલી હોય છે શું હોય છે નાભી એટલે કે અંડકના તલસ્ત ભાગ

અંડક હોય એની અંદર જ્યારે ફલન થાય તો એના ખોરાક માટે વપરાય છે જે અંડક આવરણથી ઘેરાયેલો હોય તો આ અંડકનો જે મુખ્ય દેહ જે પ્રદેહ છે એ અંડક આવરણને ઘેરાયેલો હોય છે એક પ્રકારનો ખોરાક છે પ્રદેયના અંડછિદ્ર છેડે અંડાકાર કોષ ખંચિત ખંચિત હોય છે જેને શું હોય છે ભ્રૂણકૂટ અથવા માદા જન્યુજનક કહે તો યાદ રાખો પ્રદેયના જે અંડછિદ્ર છે બરાબર આ પ્રદેયનું જે અંડછિદ્ર છે એના છેડે શું હોય આ કોષ આવેલો છે

મહાબીજાણુ નિર્માણની પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહે છે તો મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ નિર્માણની જે પ્રક્રિયા છે એને મહાબીજાણુજન કહે છે અને આ પ્રક્રિયામાં અધિકરણ થઈ ચાર મહાબીજાણુ નિર્માણ પામે છે જેવી રીતે આપણે લઘુ જનનમાં બરોબર પરાગ ચતુષ્કોમાંથી પરાગ ચાર બનતી હતી એમ અહીંયા મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ નિર્માણની પ્રક્રિયાને આધારે મહાબીજાણું જનન થાય એટલે કે શું હોય છે જે અંડક છે બરોબર એમાં અંદર રહેલા ભ્રોણનું નિર્માણ થાય અને આ પ્રક્રિયામાં અધિકરણ થઈ ચાર મહાબીજાણું નિર્માણ પામે કેટલા મહાબીજાણુ નિર્માણ પામે ચાર મહાબીજાણું અને આ ચાર મહાબીજાણું નિર્માણ પામે એ શું હોય છે એમાંથી ત્રણ મહાબીજાણું શું થાય અવતન પામી જાય એટલે નાશ પામી જાય અને એક મહાબીજાણુ વધે અને એક મહાબીજાણુ સંપૂર્ણ રીતે વિકસિત થાય અને શું હોય છે એક સાથે આઠ કોષ બનાવે જે આઠ કોષ ને આપણે ધોરણ અગિયાર ની અંદર ભણી ગયા હતા આ આઠ કોષો છે એ આઠ કોષ કયા તો ત્રણ કોષો બરોબર એક કોષ કેન્દ્ર બે સહાયક કોષો અને અંડ કોષ એ શું છે આ આઠ કોષો ખબર પડી ગઈ તો મહાબીજાણુ માતૃકોષ માંથી શું થાય મહાબીજાણુ બને આ પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહેવાય આ પ્રક્રિયામાં અધિકરણથી એકારે ચાર મહાબીજાણુ બને અને ચાર મહાબીજાણુ શું થાય એમાંથી ત્રણ મહાબીજાણું અવતન પામી જાય અને ત્રણ મહાબીજાણુ અવતન પામે એટલે એક મહાબીજાણું વધે અને એક મહાબીજાણુ પાછું શું થાય વિભાજન થાય એટલે એકમાંથી બે થયા એનું પાછું વિભાજન થાય શું થાય બે માંથી ચાર થયા એનું પાછું વિભાજન થાય અને ચાર માંથી શું થયા આઠ થયા એમ એક એક છે એમાંથી શું થાય ત્રણ બરોબર ત્રણ વાર થાય એનું વિભાજન થાય અને આઠ કોષો બને અને આ આઠ કોષો બને એની ચર્ચા તો આપણે કરી જ છે ફરી વાર કહી દો ત્રણ પ્રતિધ્રુવીય કોષો બરોબર વચ્ચે એક દ્વિતીય કોષ કેન્દ્ર બે સહાયક કોષો અને એક અંડ કોષ આ એ છે મહાબીજાણુજનના કોષો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટોપિક ભણવાનો છે એનું નામ છે પરાગ નયન પરાગ એટલે પરાગરજ નયન એટલે વહન નયન એટલે આંખો આપણી કેમ આંખો નજીક અને દૂર જાય એમ અહીંયા પરાગ એટલે જે પરાગ રજ છે એનું શું કરવાનું છે નયન કરવાનું છે આપણે અહીંયા શું કરવાનું છે પરાગ રજનું આપણે અહીંયા વહન કરવાનું છે તો વ્યાખ્યા જોઈએ પરાગ નયન છે શું તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રીકેશરના પરાગાસન પર સ્થાપિત કરવાની જે ક્રિયા છે તેને શું કહેવાય છે પરાગ નયન કહે છે તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગ્રજ તો પરાગાશય પરિપક્વ થાય એમાંથી પરાગ્રજ મુક્ત થાય અને એ પરાગ્રજ સ્ત્રીકેશરના પરાગાસન ઉપર આવે સ્ત્રીકેશર ચક્રમાં જે આપણે પરાગાસન જોયું પરાગાસન જે ખીટી જેવું અંગ છે એના ઉપર શું થાય એ સ્થાપિત થાય એના ઉપર બેસે આ પરાગ્રજ એ ક્રિયાને શું કહેવાય પરાગણયન કહે પરાગ્રજના સ્ત્રોતના આધારે પરાગણયનના ત્રણ પ્રકારો છે કેટલા છે ત્રણ પ્રકારો તો કેટલા પ્રકાર પડે પરાગ્રજના સ્ત્રોતના આધારે ત્રણ પ્રકાર પડે એક તો છે સ્વફલન બીજું છે ગેટોનોગેમી અને ત્રીજું છે પરફલન એ કયું છે સ્વફલન બીજું છે ગેટોનોગેમી અને ત્રીજું છે પરફલન